मॉर्निंग जय श्री कृष्ण डियर स्टूडेंट्स. लास्ट लेक्चर ने अंदर आपणे इलस्ट्रेशन नंबर 8 જોઈ ગયા હતા. હવે આપણે ઇલસ્ટ્રેશન નંબર 9 એક સમ પ્રેક્ટિસ માટે તમને આપેલો હતો. ઘણા બધાએ મોકલી આપ્યો છે, મારું ચેક કરવાનું બાકી છે. આજે ચેક કરીને તમને પાછું રિપ્લાય આપી દઈશ. ઇલસ્ટ્રેશન નંબર 9. Hardik and Alpesh are the partners of a partnership firm. Their profit loss sharing ratio is 5:3. They want to change their profit loss sharing ratio to 3:2. Therefore, they decided to have the revaluation of firm's assets and liabilities. From the following information, prepare revaluation account and balance it after revaluation in the book of ફોર્મ. એટલે આમાં બે ક્વેશ્ચન છે. રિવેલ્યુએશન અકાઉન્ટ બનાવવાનું છે અને બેલેન્સશીટ. પણ અત્યારે આપણે બેલેન્સશીટ નથી બનાવવાનું. આ ક્વેશ્ચનની અંદર ઓનલી રિવેલ્યુએશન અકાઉન્ટ્સ જ બનાવીશું. બિકોઝ હજી એક પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ થાય તો એની ઇમ્પેક્ટ જે પડે છે, પહેલાં ગેઇનને સેક્રિફાઈસ પર થશે, સેકન્ડ રિવેલ્યુએશન ઓફ અસેટ્સ એન્ડ લાયાબિલિટી, થર્ડ વન રિઝર્વ એન્ડ સરપ્લસ. રિઝર્વ અને સરપ્લસનો જો ટોપિક આવી જાય એટલે આખું બેલેન્સશીટ પૂરું થઈ જાય. એટલે બેલેન્સશીટમાં જેટલી ઇન્ફોર્મેશન છે બધાનું જ રિવેલ્યુએશન થઈ જાય, પછી આપણે બેલેન્સશીટ બનાવીએ. એટલે હજી એક ટોપિક બાકી છે, પછી બેલેન્સશીટ બનાવીએ. તો શું થાય કે એક આખું અંદર આવી જાય. અને બીજું કે એ મેથડથી જ પછી આપણે પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર સોલ્વ કરીશું તો એકદમ આરામથી આપણે 5-6 માર્ક તો આપણે આરામથી દરેક સ્ટુડન્ટ લઈ આવશે. આપણે 8માંથી 8 જ લાવવાના છે, પણ 5-6 તો મિનિમમ કોઈ પણ સ્ટુડન્ટ લાવી શકશે. બરાબર. એટલે અત્યારે આપણે કોન્સન્ટ્રેશન કરીએ રિવેલ્યુએશન અકાઉન્ટ પર. લાયાબિલિટી સાઇડ, કેપિટલ અકાઉન્ટ હાર્દિક 1,10,000 એન્ડ અલ્પેશ 90,000. કરંટ અકાઉન્ટ હાર્દિક 1,55,000 એન્ડ અલ્પેશ 1,00,000. ક્રેડિટર્સ 35,000. બેંક ઓવરડ્રાફ્ટ 90,000. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ 3,500. લેન્ડ વેલ્યુ 2,00,000. મશીનરી 80,000. ફર્નિચર 40,000. ઇન્વેસ્ટમેન્ટ 60,000. ક્લોઝિંગ સ્ટોક 45,000. ડેપ્ટર્સ 30,000 માઇનસ બેડ ડેપ રિઝર્વ 1,500. બિલ્સ રિસીવેબલ 15,000. ઇન્કમ રિસીવેબલ 5,000. કેશ બેલેન્સ 1,10,000. બોથ સાઇડ ટોટલ 5,83,500. એડિશનલ ઇન્ફોર્મેશન. Land and building value is to be increased by 25%. Furniture value is to be decreased up to 90%. Market value of machinery is rupees 72,000. Book value of closing stock is rupees 10,000 less than its market value. To keep total bad debt reserve rupees 3,600 on debtors. Creditors amounted to 5,000 out of the total. Creditors are not to be paid. Unrecorded interest on bank overdraft is rupees 4,500. આપણે રિવેલ્યુએશન અકાઉન્ટ બનાવી દઈએ.
લેન્ડ એન્ડ બિલ્ડિંગ વેલ્યુ ઇઝ ટુ બી ઇન્ક્રીઝ બાય 25%. એટલે લેન્ડ ને બિલ્ડિંગની વેલ્યુ 25% ઇન્ક્રીઝ થશે, એટલે વધશે. લેન્ડ બિલ્ડિંગ વેલ્યુ બુક વેલ્યુ ઇઝ ₹2 લાખ, ઇન્ક્રીઝ બાય 25% મીન્સ 50,000. 50,000 એની વેલ્યુ ઇન્ક્રીઝ થશે. લેન્ડ બિલ્ડિંગ અસેટ છે, અસેટની વેલ્યુ ઇન્ક્રીઝ થશે એટલે પ્રોફિટ થશે. પ્રોફિટ થશે એટલે રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ બાય લેન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ 2 લાખ ઇન્ટુ 25% 50,000. નેક્સ્ટ, ફર્નિચર વેલ્યુ ઇઝ ટુ બી ડિક્રીઝ અપ ટુ 90%. એટલે ફર્નિચરની વેલ્યુ 90% સુધી ડિક્રીઝ કરવાની છે. એટલે ડિક્રીઝ કેટલી કરવાની? ફર્નિચરની વેલ્યુ 90% પર લાવી દેવાની. એટલે ડિક્રીઝ કેટલી થશે? 10%. ફર્નિચર વેલ્યુ 40,000, ડિક્રીઝ બાય 10%, 4,000 ડિક્રીઝ થશે. ફર્નિચર ઇઝ અ અસેટ, અસેટની વેલ્યુ ડિક્રીઝ થશે એટલે લોસ થશે. લોસ થશે એટલે રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ થશે ટુ ફર્નિચર અકાઉન્ટ 40,000 ઇન્ટુ 10%. માર્કેટ વેલ્યુ ઓફ મશીનરી ઇઝ ₹72,000. માર્કેટ વેલ્યુ મશીનરીની માર્કેટ વેલ્યુ 72,000 છે. બુક વેલ્યુ 80,000, માર્કેટ વેલ્યુ 72,000. એટલે 8,000 ડિક્રીઝ થશે. ડિક્રીઝ થશે એટલે લોસ થશે. લોસ થશે એટલે રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ થશે ટુ મશીનરી અકાઉન્ટ 8,000. નેક્સ્ટ, બુક વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક ઇઝ 10,000 લેસ ધેન ઇટ્સ માર્કેટ વેલ્યુ. બરાબર જોજો, બુક વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક, બુક વેલ્યુ મીન્સ બેલેન્સ શીટમાં જે આપેલી છે એ વેલ્યુ, એને બુક વેલ્યુ કહેવાય છે. બુક વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક ઇઝ 10,000 લેસ ધેન ઇટ્સ માર્કેટ વેલ્યુ. એટલે બેલેન્સ શીટની અંદર જે સ્ટોક બતાવેલો છે એ સ્ટોક માર્કેટમાં જે રિયલ એની વેલ્યુ છે એના કરતાં 10,000 ઓછો બતાવેલો છે. એટલે માર્કેટમાં એની વેલ્યુ 50,000 હોય તો 10,000 લેસ, બુક વેલ્યુ માર્કેટ વેલ્યુ કરતાં 10,000 લેસ છે. એટલે બુક વેલ્યુ 50,000, સોરી માર્કેટ વેલ્યુ 50,000 હોય તો બુક વેલ્યુ કેટલી છે? 40,000. બરાબર, ઓકે. એટલે આનો સેકન્ડ મિનિંગ એ થશે કે બુક વેલ્યુ માર્કેટ વેલ્યુ મોર ધેન બુક વેલ્યુ. એટલે માર્કેટ વેલ્યુ બુક વેલ્યુ કરતાં મોર ધેન 10,000, એટલે 10,000 રૂપિયા વધારે છે. બુક વેલ્યુ કેટલી છે? 45,000. એટલે એની રિયલ માર્કેટ વેલ્યુ કેટલી છે? બુક વેલ્યુ અંદર જે બેલેન્સ શીટમાં જે વેલ્યુ બતાવેલી છે માર્કેટ વેલ્યુ કરતાં 10,000 ઓછી બતાવેલી છે. એટલે માર્કેટ બુક વેલ્યુ 45,000 હોય તો એની રિયલ માર્કેટ વેલ્યુ કેટલી છે? 55,000. ઓકે, તો 45,000ની સ્ટોકની વેલ્યુ છે એની માર્કેટમાં વેલ્યુ કેટલી છે? 55,000. એટલે 10,000 ઇન્ક્રીઝ થશે. ઇન્ક્રીઝ થશે એટલે પ્રોફિટ થશે. પ્રોફિટ થશે એટલે રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ થશે બાય ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ 10,000. ટુ કીપ ટોટલ બેડ ડેટ રિઝર્વ ₹3,600 ઓન ડેટર્સ. એટલે બેડ ડેટ રિઝર્વની પ્રોવિઝન કરવાની છે ટોટલ 3,600. ડેટર્સ બેલેન્સ ઇન બેલેન્સ શીટ 30,000 માઇનસ બેડ ડેટ રિઝર્વ 15,000, એટલે 28,500. હવે જે 3,600 જે પ્રોવિઝન કરવાની છે બેડ ડેટ રિઝર્વની, એ ડેટર્સની કઈ અમાઉન્ટ પર કરવાની છે? ડેટર્સની કઈ અમાઉન્ટ પર? 30,000 ઓર 28,500? હવે આપણે જો બેડ ડેટ રિઝર્વની જે પ્રોવિઝન કરવાની છે, હવે 3,600 આની અંદરથી આના પર પ્રોવિઝન કરીશું તો ટુ ટાઈમ્સ, બે વખત એની પ્રોવિઝન થઈ જશે. 1,500 તો છે જ ઓલરેડી, એટલે 20
28,500 લખે એટલે 30,000 માઇનસ 1,500 એટલે એક વખત પ્રોવિઝન થઈ ગયેલી હોય, પાછી આપણે સેકન્ડ ટાઈમ થશે એટલે ડેટર્સ પર એક જ વખત પ્રોવિઝન થશે, બેડ ડેટ રિઝર્વની બે વખત પ્રોવિઝન નહીં થશે, એક વર્ષમાં એક જ વખત પ્રોવિઝન થશે એટલે આપણે સના પર કરવાની 30,000 પર. આઉટસાઇડ 26,400 ડેટર્સ ઓછા થશે, ડિક્રીઝ થશે એટલે લોસ થશે, લોસ થશે એટલે રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ થશે ટુ બેડ ડેટ રિઝર્વ અકાઉન્ટ. હવે આમાં જો 3600 એમાં 1500 તો છે એટલે નવી પ્રોવિઝન કેટલી છે 2100. સેકન્ડ થિંગ તમે જો કે ડિક્રીઝ કેટલા થશે બિફોર પ્રોવિઝન, બિફોર પ્રોવિઝન ડેપ્ટર્સ 28,500 ઇન બેલેન્સિંગ, આફ્ટર પ્રોવિઝન ડેપ્ટર્સ 26,400, ડિફરન્સ બિટવીન ઓલ્ડ વેલ્યુ એન્ડ ન્યૂ વેલ્યુ 2100. સો 2100 ડિક્રીઝ, સો લોસ ઓફ ડેપ્ટ, લોસ ઓન ડેપ્ટર્સ 2100. સેકન્ડ થિંગ રિવેલ્યુએશન અકાઉન્ટ ઇઝ લાઈક પીએનએલ અકાઉન્ટ, એને આપણે પીએનએલ અકાઉન્ટ ગણીએ તો પીએનએલ અકાઉન્ટમાં આપણે કેવી રીતના લખીએ, બેડ ડેટ રિઝર્વની એન્ટ્રી આપણે આ રીતે કરીએ, બેડ ડેટ ટ્રાયલ બેલેન્સ, બેડ ડેટ એડજસ્ટમેન્ટ પ્લસ બેડ ડેટ રિઝર્વ એડજસ્ટમેન્ટ માઇનસ બેડ ડેટ રિઝર્વ ટ્રાયલ બેલેન્સ, બેડ ડેટ ટ્રાયલ બેલેન્સ 0, બેડ ડેટ એડજસ્ટમેન્ટ 0, બેડ ડેટ રિઝર્વ એડજસ્ટમેન્ટ 3600, બેડ ડેટ ટ્રાયલ બેલેન્સ બેલેન્સ શીટમાં છે 1500. એ રીતે જોઈએ તો પણ 2100 જ આવશે. બરાબર, આ બધું ની સમજ પડી હોય તો એક ધ્યાન રાખવાનું કે બેડ ડેટ રિઝર્વ પ્રોવિઝન કરીએ એટલે લોસ થશે એટલે ડેબિટ થઈ, અંદર બેલેન્સ શીટમાં પણ આપેલું હોય તો ન્યૂમાંથી ઓલ્ડ માઇનસ કરવાનું. બરાબર, ન્યૂ માઇનસ ઓલ્ડ, એડજસ્ટમેન્ટની જે હોય એમાંથી બેલેન્સ શીટ ન હોય તે માઇનસ કરી દેવાનું એટલે આ ફોર્મ આવી જાય, ફોર્મ લખવાની જરૂરિયાત નહીં પડે. ક્રેડિટર્સ અમાઉન્ટેડ ટુ 5,000 આઉટ ઓફ ધ ટોટલ ક્રેડિટર્સ આર નોટ ટુ બી પેઇડ, એટલે ક્રેડિટર્સમાંથી 5,000 હવે પેઇડ કરવાના નથી. ક્રેડિટર્સ લાયબિલિટી છે, લાયબિલિટી ડિક્રીઝ થશે એટલે પ્રોફિટ થશે, પ્રોફિટ થશે એટલે ક્રેડિટ થઈ બાય ક્રેડિટર્સ અકાઉન્ટ 5,000. અનરેકોર્ડેડ ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ ઇઝ 4,500. અનરેકોર્ડેડ ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ, ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ ઇઝ અ એક્સપેન્સ, એક્સપેન્સ ગોઝ ટુ ડેબિટ સાઇડ ઓફ પીએનએલ અકાઉન્ટ. રિવેલ્યુએશન અકાઉન્ટ ઇઝ લાઇક અ પીએનએલ અકાઉન્ટ, સો ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ ગોઝ ટુ ડેબિટ સાઇડ ઓફ રિવેલ્યુએશન અકાઉન્ટ. સેકન્ડ થિંગ અનરેકોર્ડેડ ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ, બેંક ઓવરડ્રાફ્ટ ઇઝ અ લાયબિલિટી, બેંક ઓવરડ્રાફ્ટ લાયબિલિટી છે, એના એના પર ઇન્ટરેસ્ટ શું થશે પેએબલ થશે, તો અંદર આપેલું નથી એટલે પેઇડ થયું નથી એટલે પેએબલ છે એટલે આઉટસ્ટેન્ડિંગ થશે. આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ પર્સનલ અકાઉન્ટ એન્ડ પેએબલ અમાઉન્ટ, સો ગોઝ ટુ લાયબિલિટી સાઈડ, લાયબિલિટી ઇન્ક્રીઝ, લાયબિલિટી ઇન્ક્રીઝ થશે એટલે લોસ થશે, લોસ થશે એટલે ડેબિટ સાઈડ ઓફ રિવેલ્યુએશન અકાઉન્ટ ટુ ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ 4,500. એડજસ્ટમેન્ટ ક્લોઝિંગ થશે 46,400. પ્રોફિટ
હવે આમાં છે ને પ્રોફિટ કરંટ એકાઉન્ટ આપેલું છે એટલે પ્રોફિટ ટ્રાન્સફર ટુ પાર્ટનર્સ કરંટ એકાઉન્ટ. નેમ ઓફ પાર્ટનર હાર્દિક એન્ડ અલ્પેશ. ઓલ્ડ પ્રોપોર્શન 5:8 સોરી 5:3 29,000 એન્ડ 17,000 ઓકે. હવે એક્સરસાઇઝની અંદર ક્વેશ્ચન નંબર 11 જે છે એ તમારે કરવાનું છે. હવે 11ની અંદર પણ બેલેન્સ શીટનું છે ક્વેશ્ચન, બેલેન્સ શીટ નથી બનાવવાની, ખાલી રિવેલ્યુએશન એકાઉન્ટ જ બનાવવાનું છે બરાબર. હવે આ જે બધા સમ કરીએ છીએ એનો પર્પઝ છે 5મું અને 6ઠું ચેપ્ટર. આ ચેપ્ટરની અંદરથી બોર્ડની એક્ઝામમાં સેક્રિફાઇસ ગેઇન રિઝર્વ અને સરપ્લસ એની જર્નલ આટલું જ અંદરથી આવે, બીજું કંઈ નહીં આવે. આ બધા જે સમ છે એ આમાં નહીં આવશે, એટલે કે આ ચેપ્ટરના આ ટાઈપના સમ એક્ઝામની અંદર નહીં આવશે. પણ ચેપ્ટર નંબર 5 એન્ડ ચેપ્ટર નંબર 6 એના માટે બહુ જરૂરી છે, એટલે આપણે એના પર એક લેક્ચરમાં એક જ સમ કરીએ છીએ, એટલે એના પર ફોકસ કરીએ છીએ. એટલે આમાં બેલેન્સ શીટને આપણે બહુ પ્રાયોરિટી નથી આપી આ સમની અંદર. બરાબર, રિઝર્વ અને સરપ્લસ આવી જશે પછી આપણે બેલેન્સ શીટને પ્રાયોરિટી આપીશું. ઓકે, આ સમ મને મોકલવાનો છે તમારે સોલ્યુશન કરીને, ને નહીં સમજ પડે તો પૂછવાનું.